પ્રત્યે હવન તથા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વકર્મા જયંતીએ દેવોના સ્થપિત હિન્દુ દેવ વિશ્વકર્માને સમર્પિત ઉત્સવનું આયોજન કચ્છ જિલ્લાના રાપર મધ્યે કરવામાં આવ્યું હતું અને આ સાથે જ હવન મહાપ્રસાદ તથા શોભાયાત્રાનું પણ આયોજન કરાયું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં પ્રમુખ ભરતભાઈ, ઉપપ્રમુખ ભીખાભાઈ, પરભુભાઈ, કાંજીભાઈ, અરવિંદભાઈ, બાબુભાઈ, પરબતભાઈ, માવજીભાઈ તથા વજાભાઈ અને દાતાઓ સહિતનાઓના સન્માન કરવામાં આવ્યા હતા. વિશ્વકર્મા જયંતીએ વિશ્વકર્માજીએ સ્વયંભૂ અને વિશ્વના સર્જક તરીકે માનવામાં આવે છે. તેમણે પવિત્ર શહેર દ્વારકાનું નિર્માણ કર્યું હતું, જ્યાં કૃષ્ણએ શાસન કર્યું હતું. આ ઉપરાંત તેઓ પાંડવોની માયા સભા અને દેવતાઓ માટે ઘણા કલ્પિત શસ્ત્રોના નિર્માતા હતા અને આજે તેમની જન્મ જયંતીએ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.